जी नंबर 9 गुणिया माइनस 3 गुणिया माइनस 6 माइनस माइनस प्लस था, मतलब के ऋणनी संख्या एक अने बे से एकी संख्या में से इसे धन जमा पड़ से सत के 18 18 गुणिया 9 18 गुणिया 162 क्या आवे 18 गुणिया 9 करवाना गुणाकार करीने मेलवाना गणिया काचा होई तो बाळो सात के 18 18 9 162 दर जवाब मळे माइनस माइनस प्लस सेकंड प्लस 162 त्यार पछी एच नंबर माइनस 18 गुणिया माइनस 5 गुणिया माइनस 4 माइनस माइनस प्लस अने माइनस वधे એટલે માઈનસ જવાબ મળશે આપણને 5 × 20 20 ગુણ્યા 18 મતલબ કે 18 ગુણ્યા 20 18 2 36 અને બાજુમાં 0 360 માઈનસ ત્યાર પછી આઈ નંબરનો દાખલો માઈનસ 1 ગુણ્યા માઈનસ 2 ગુણ્યા માઈનસ 3 ગુણ્યા 4 સૌ પ્રથમ આપણે ગુણાકાર કરી નાખ્યા સંખ્યાઓનો 4 તરી 12 2 24 એકા 24 હવે માઈનસ આપણે કઈ પ્લસ તે ચેક કરીએ માઈનસ માઈનસ પ્લસ અને આ માઈનસ તો માઈનસ જવાબ આવશે મતલબ કે ઋણની સંખ્યા એ 2 અને 3 છે એકી સંખ્યામાં ઋણ છે એટલે ઋણ જવાબ જે નંબર માઈનસ 3 ગુણ્યા માઈનસ 6 ગુણ્યા માઈનસ 2 ગુણ્યા માઈનસ 1 સૌ પ્રથમ સંખ્યાઓનો ગુણાકાર કરીએ 318 18 2 36 36 એકા 36 માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ જવાબ ધન મળશે ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 નીચે નાની ચકાસો ચકાસણી કરવાની છે એ નંબરનો દાખલો 18 ગુણ્યા કૌંસમાં 7 પ્લસ માઈનસ 3 બરાબર 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા માઈનસ 3 ડાબી બાજુની કિંમત બરાબર થી આપણે જોઈ લેવાના ડાબી બાજુ સંખ્યાઓ છે આ જમણી બાજુ સંખ્યાઓ છે ડાબી બાજુની કિંમત મેળવી અને જમણી બાજુની બંને કિંમતો સરખી મળશે ત્યારે આપણે ડાબા બરાબર જવાબ મૂલ્ય ચકાસી શકીશું ડાબી બાજુ બરાબર 18 ના 18 ગુણ્યા 7 પ્લસ માઇનસ 3 તો 7 પ્લસ માઇનસ માઇનસ 3 બરાબર 18 ગુણ્યા 7.3 4 મળે 7.3 એટલે 4 18 ચોકુ 72 ચલો ડાબી બાજુનું મૂલ્ય આપણને 72 મળ્યું હવે તે જ રીતે આ જમણી બાજુનું મૂલ્ય મેળવીએ જવાબ બરાબર 18 + 126 ન ખબર પડે તો ગુણાકાર કરો 7 × 8 = 56 56 નો સરવાળો વધી 5 સાથે ના 7 × 5 = 12 પ્લસ 18 × -3 કૌંસમાં સાથે માઇનસ 1 જ એકી સંખ્યામાં છે 18 × 56 એટલે -54 બરાબર 126 પ્લસ માઇનસ માઇનસ થાય 54 126 માંથી 54 બાદ કરીએ બાળકો 126 અને 54 બાદ કરીએ 6 × 4 2 2 × 5 ના જાય 10 લઈએ 0 12 × 5 7 × 5 = 12 72 બરાબર 72 તો ડાબી બાજુની કિંમત 72 મળી જમણી બાજુની કિંમત 72 મળી તો માટે ડાબા બરાબર જવાબ ડાબી બાજુ બરાબર માઇનસ 21 ગુણ્યા કૌંસમાં માઇનસ 4 પ્લસ માઇનસ માઇનસ 6 પેટી કૌંસ બરાબર માઇનસ 21 ગુણ્યા માઇનસ 4 અને માઇનસ 6 6 × 4 = 10 માઇનસ 10
माइनस दस नो माइनस एकवीस साथे गुणाकार धन मळशे माइनस माइनस प्लस थाय गुणाकार माटे बे की संख्यामां ऋण छे एक ऋण बीजो ऋण એટલે બે ઋણ થયા બે ઋણ નો જવાબ ધન મળ્યો એક ની ઘાત 210 હવે જમણી બાજુ નો જવાબ મેળવીએ જવાબ બરાબર જમણી બાજુ આ પેલું છે માઇનસ 21 ગુણ્યા માઇનસ 4 આ બંને નો ગુણાકાર છે બાળકો માઇનસ માઇનસ પ્લસ બનશે 21 ચોકુ 4 એકા 4 4 2 8 84 21 चौक 84 प्लस माइनस 21 गुणिया माइनस 6 माइनस माइनस प्लस बने माइनस माइनस प्लस ऋण की संख्या बे वक्त छे 1 અને 2 21 6 6 એકા 6 6 2 12 126 84 વત્તા 126 નો સરવાળો કરીએ 6 4 10 વધી 1 2 ને 3 3 ને 8 11 ઘટી 1 1 ને 2 210 મળ્યા ડાબી બાજુનું મૂલ્ય 210 જમણી બાજુનું મૂલ્ય પણ આપણને 210 મળ્યું એટલે કે ડાબા બરાબર જવાબ સાબિત થઈ ગયું એક્ઝામ્પલ નંબર 2 એમાં 1 નંબર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે પૂર્ણાંક સંખ્યા તરીકે આપણે a લીધું અજ્ઞાત માઇનસ 1 ગુણ્યા a બરાબર શું થાય માઇનસ 1 નો a સાથે ગુણાકાર કરવાનો છે તો a ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 1 ગુણ્યા a બરાબર a એકા a અને ઋણ એક જ છે એટલે માઇનસ a મળે જવાબ કેટલો મળી બાળકો માઇનસ 1 માઇનસ 1 ગુણ્યા a બરાબર માઇનસ 1 બે નંબર નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ 1 સાથેનો ગુણાકાર શું થશે નીચે આપણને ત્રણ સંખ્યાઓ આપી છે તેનો માઇનસ 1 સાથેનો ગુણાકાર શું મળે તે શોધવાનું છે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ 1 સાથેનો ગુણાકાર શું થશે માઇનસ 1 માઇનસ 22 આપેલા છે માઇનસ 22 ગુણ્યા માઇનસ 1 સાથે તો માઇનસ 22 ગુણ્યા માઇનસ 1 લાવી એટલે 22 અને માઇનસ માઇનસ પ્લસ મળે એટલે ધન મળે 22 બી નંબર 37 નો માઇનસ 1 સાથે 37 ગુણ્યા માઇનસ 1 બરાબર 37 એટલે 37 માઇનસ 1 જ છે 1 માઇનસ એટલે સંખ્યામાં તો 1 એટલે માઇનસ 37 જવાબ 0 નો માઇનસ 1 સાથે સી નંબર નો દાખલો 0 ગુણ્યા માઇનસ 1 0 નો માઇનસ 1 સાથેનો કોઈ પણ આપણે આગળ જોઈ ગયું જોઈ ગયા કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર 0 મળે છે તો અહીંયા 0 ગુણ્યા માઇનસ 1 છે તો 0 મળે ચાલો હવે એક્ઝામ્પલ નંબર 4 માઇનસ 1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન મળે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 બરાબર 1 થાય આપણે આ મેળવવાનું છે તો બાળકો સૌ પ્રથમ માઇનસ 1 ગુણ્યા 5 આપેલા છે માઇનસ 1 ગુણ્યા 5 બરાબર માઇનસ 5 આપેલ છે આપેલ છે હવે આપણે માઇનસ 1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન માટે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 બરાબર 1 થાય એવું આપણે બતાવવાનું છે માઇનસ 1 ગુણ્યા 5 બરાબર માઇનસ 5 આપેલ છે હવે માઇનસ 1 નો 5 આપેલા છે તો 4 વડે ગુણાકાર 4 એકા 4 માઇનસ 4 થાય એનો મતલબ માઇનસ 5 વત્તા 1 માઇનસ 5 વત્તા 1 5 ને 1 એટલે 4 માઇનસ 4 મળી ગયા માઇનસ 1 ગુણ્યા 3 બરાબર માઇનસ 3 માઇનસ 3 લાવવા માટે માઇનસ 1 વત્તા 1 માઇનસ 4 વત્તા 1 એટલે 4 વત્તા 3 તો માઇનસ 3 મળ્યા માઇનસ 1 નો 2 સાથે ગુણાકાર 2 એકા 2 2 એકા 2 પણ માઇનસ બરાબર માઇનસ 3 વત્તા 1 3 વત્તા 2 તો માઇનસ 2 મળ્યા માઇનસ 1 નો 1 સાથે ગુણાકાર માઇનસ 1
माइनस एक એટલે माइनस बे वत्ता वन मने जेमा ये तो एक तो माइनस एक मणि गयो माइनस वन तो जीरो साथे गुणाकार करो तो जीरो मने तो बराबर माइनस एक वत्ता एक मने एक में एक जाए तो जीरो तो शून्य मने आपने अबे माइनस वन तो माइनस वन साथे गुणाकार वन था बराबर एक एक का एक એટલે આપણને એક મળ્યો એક મળવા માટે 0 વત્તા 1 કરવું પડે 0 વત્તા 1 એટલે 1 તો આપણે માઈનસ 1 ગુણ્યા માઈનસ 1 બરાબર 1 તો માઈનસ 1 ગુણ્યા માઈનસ 1 બરાબર 1 આ પેટર્ન બની ગઈ ત્યાર પછી આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈશું કેવો ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધો આપણે ગુણધર્મો બાળકો શીખેલા પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો અને પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો ભણ્યા હતા તો આપણે બે દાખલા ગણીએ 26 ગુણ્યા માઈનસ 27 વત્તા માઈનસ 27 ગુણ્યા માઈનસ 27 કયા ગુણધર્મનો ઉપયોગ કરીશું વિભાજકનો ગુણધર્મ તો વિભાજકના ગુણધર્મ માટે આ ગુણધર્મમાં માઈનસ 27 કોમન દેખાય છે માઈનસ 27 બહાર લઈએ કૌંસમાં 26 બન્યા પ્લસ माइनस 37 बन्या गणतरी करिए बराबर माइनस 48 26 प्लस माइनस माइनस थाय 37 हमें माइनस 48 26 37 में 26 जाए 17 37 माइनस 10 48 गुणा 10 એટલે 480 माइनस माइनस प्लस 480 जवाब मिलो त्यार पछी बी नंबर नो दाखलो 8 गुणा 53 गुणा माइनस 125 अहीं आपणे गुणाकार माटे क्रमनो गुणधर्म लागू पड़शे तो 8 सरळताथी गुणाकार जे संख्याओ थाय पहेला सौ प्रथम लई लेवी 8 गुणा माइनस 125 गुणा 53 बराबर माइनस 125 गुणा 8 એટલે જવાબ મળશે ઋણ કેલો અને ગુણ્યા 53 સાથે તો 125 ગુણ્યા 8 ફરજ કરી આપણે 125 ગુણ્યા 8 8 પછી 40 પછી 4 8 24 20 પછી 2 8 પછી 10 1000 1000 જે મને અહીં માઈનસમાં મળશે 1000 8 ગુણ્યા માઈનસ 125 એટલે માઈનસ 1000 1000 નો 53 સાથે ગુણાકાર 53000 માઈનસ તો માઈનસ 53000 નો જવાબ માઈનસ સાથે માઈનસ 53000 તો બાળકો આટલા સુધી આપણે ભણ્યા હવે બાકીના દાખલા તમારે ઘરે